नमस्कार स्पार्क टुडे न्यूज़ में आपनु स्वागत छे। जे रीते गधेरा मार्केट पासे वर्षोथी शाकभाजीना व्यापारीओनी लारी उभी रहती थी तेओ माटे पालिका द्वारा तेओने शाक मार्केट बनाववामां आप्युं छे, परंतु तेम छतां पण तेओ फरी एक वखत शाक मार्केट बहार भरावता आजे पालिकाना चेरमेन खुद लाल गुम थया छे। कारण के तेओने आ शाक मार्केट आपवामां आव्युं छे, तेम छतां पण कही शकाय के तेओ रोड पर आवी जता आजे पालिकाना चेरमेन छे खुद आप जोई शको छो अहीं पहोंच्या छे। ने कही शकाय के जे तमाम जे व्यापारीओनी एक मांग छे के आ शाक मार्केट अहीं भराय छे तो दुर्गंध मारे छे, एटले तमाम व्यापारीओ फरी एक वखत चार रस्ता पर तेओ उभुं रहेवानी फरज पड़ी छे। परंतु जे रीते फरी एक वखत तेओ रोड पर आवी जता पालिकाना चेरमेन खुद आजे अधिकारीओ साथे अहीं आवी पहोंच्या छे અને જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે તેઓ તત્પર અહીં આવી પહોંચ્યા છે। ચોક્કસથી કહી શકાય કે તમામ વેપારીઓ આપ જોઈ શકો છો રોષે ભરા, શું માસી શું પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ? ભાઈ અમને કેવું કીધેલું કે ભાઈ આ ગંદી બહુ ગંધ બહુ મારે છે અહીંયા, કચરા પેટી બાજુમાં કચરા પેટી છે, કચરા પેટી છે, કચરા પેટી અમારા ઘરે આવતા નહીં, બીજી અમારે અહીંયા ના ધંધો થાય તો બહાર જ લારી લઈ જાય ને, તો બધા લારી બહાર લઈ જાય છે, એટલે અમારો ધંધો થતો નહીં। અહીં ગંધ વેળો બહુ છે, ઘૂસતા ઘરાક આવતા ની બધું કિચડમાં બહુ, બાજુમાં જ કચરા પેટી છે, કચરા પેટી ને અમે હટાવો, અમારી આજ માંગણી છે, કચરા પેટી બાજુમાં આવતા સાફ સફાઈ અમને કરી ના આપો, ગેટ બનાવીને આલો બધા ગેટ વેટ બહાર કાઢી નાખે, સેના લીધે ગંધ મારે છે? આ કચરા પેટી ના લીધે, કચરા પેટી ના બહુ ગંધ મારે છે। તમામ લોકો રોષે ભરાયા છે, કારણ કે બાજુમાં કચરા પેટી હોવાથી તમામ વેપારીઓ કહી રહ્યા છે કે અહીંયા ગ્રાહક નથી આવતા, તેના માટે જ રોડ પર અમારું ઉભું રહ્યું। બેન શું તકલીફ પડે છે? આ કચરાની ઇસ્યુ છે, કચરો લઈ વાસ આવે છે, એના માટે કોઈ કસ્ટમર આવતું નહીં, જે શાક લેવા આવે છે એવું કે છે કે અહીંયા વાસ બહુ આવે છે, અમે બીમાર પડે, અમે લારીઓ વાળા બી સવા ચાર વાગે નહીં જાય સાંજે, પછી સાંજે જાવ તો તઈ લગીને અમને કેટલી વાસ આવે, અમે કેટલા બીમાર પડે, અમને મેઇન કચરાની ઇસ્યુ છે, બસ કચરા પેટી હટાવો, અમે તો ઉભા રહેવા તૈયાર છે, અમને અને પાછળ પાછળ 30 લારીઓ લાગે છે, પાછળની લારીઓ બી હટાવો, તમે તો અંદર આવવા તૈયાર છે પણ પાછળની લારીઓ કેમ તમે લગાવો છો? તો એ લોકો તમને ભરણ આપે છે પાછળની લારીઓ વાળા? તમામ લોકો રોષે ભરાયા છે ને આ પાલિકાના ચેરમેન ખુદ હિતેન્દ્ર પટેલ પણ અહીં આવ્યા છે, આપ જોઈ શકો છો તમામ લોકો અહીં અમે આવ્યા છે અને પાલિકાના ચેરમેન ને રજૂઆત ચોક્કસથી તમામ જે વેપારીઓ જોઈ શકો છો તમામ લોકો પાલિકાના ચેરમેન ને રજૂઆત કરી રહ્યા છે કે બાજુમાં કચરા પેટી આવેલી છે, તેને લઈને જ આ ગંધ મારે છે અને તેથી જ અમારો જે ધંધો છે થઈ નથી શકતો। ચોક્કસથી આજે કહી શકાય કે આ વેપારીઓ પાલિકાના ચેરમેનને રજૂઆત કરી રહ્યા છે, વારંવાર એક રજૂઆત હતી કે આ કચરા પેટી હટાવવામાં આવે, તેને જો આ કચરા પેટી હટાવવામાં નહીં આવે તો આ જે અહીંના વેપારીઓ છે તે બીમાર પડવાની પણ શંકા છે, તેને પગલે જ આજે પાલિકાના જે ચેરમેન છે હિતેન્દ્ર પટેલ તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। તમામ લોકો આજે રજૂઆત કરી રહ્યા છે, ત્વરિતપણે નિકાલ આવે તેના માટે સ્થાનિકોનું જે વેપારીઓ છે તેઓ કહી રહ્યા છે અહીં આગળ કચરા પેટી બાજુમાં છે તો એટલી ગંધ મારે છે, કોઈ ઘરાક આવે છે તો કે આ શું થઈ રહ્યું છે, તો બાજુમાં કચરા પેટી છે એટલી ગંધ મારે છે, પરમ દિવસની વાત કરું ઘરાકો એટલા બધા આવ્યા છે, આ બધું હું આજે લેવાયા કાલે શાકભાજી લેવાની આવે, શાકભાજીની લારીઓ તો ઉભી રહેશે પણ ઘરાક નહીં આવે તો અમારે શું કામ લો, અહીં ગંદકી એટલી છે, બાજુમાં કચરા પેટી છે, ઢગલો કચરો આવે છે, બાયોગેસનો ઉત્પન્ન જ એટલો થાય છે આગળ, તો એનો મતલબ હું પછી અમે લારીઓ લઈને ઉભા રહીશું, જગ્યા તો અમને સારી આપી છે, અમે કઈ ના નથી કેતા, ઉભું રહેવા તૈયાર છે અમે, પણ અહીં ગંદકી જેટલી છે, બહાર તમે જોવો ગંદકી એટલી થાય છે, પાર્કિંગની સુવિધા નથી, કશી સુવિધા નથી, બરાબર છે, પાર્કિંગની સુવિધા, આજે તમે ચાર વાગે આવો તો આખો રોડ સ્ટોપ થઈ જાય છે, કોઈને લારી લઈને નીકળવાની જરૂર
बिल्कुल अहीं शाकभाजी लेवा त्यारे पार्किंग नी भी व्यवस्था नथी होती, पार्किंग नी व्यवस्था नथी, रोड पर जाय छे आखो रोड चक्का जाम थई जाय छे अने कोई ए नथी, पण ए ऑलरेडी अमे तो एवुं नथी कहेता के अमने कोई ए नथी, पण बाजू नी कचरा पेटी छे एटली गंदाई छे के अमे शाकभाजी नी लारी तो उभी राखीशुं पण काले ग्राहक नहीं आवे तो अमे लारी नुं हुं करीशुं, कोई ग्राहक आववा तैयार छे अने अमे नथी, अमे तो जो सवारना 7:30 थी 1 वागा सुधी उभा रहे छे, बपोरे 4 थी 10 वागे तो अमे बीमार पड़ी जईशुं तो अमारुं परिवार कोण चलावशे, एनी माटे सुविधा करी रह्या छे, अमे तो एवुं नथी कहेता, अमे तो तैयार छे लारी मूकवा माटे, हारी जगह आपी, व्यवस्था जगह आपी, अमने अमे ना नथी कहेता, अमे हा कहे छे, अमे हितेन्द्र पटेल नुं मेहरबान छे के अमने जगह आपी बधुं કે છે, પણ અમને આ ગંદકી ન રહે છે સાહેબ, અને એની ગેસ એટલે ગેસ આવી રહ્યો છે એટલો ગંદકી મારે, અમે નજીક ઉભા રહીએ છીએ તો 4 વાગે તો તમે એવું વિચાર કરી રહો કે ઉભું ના રહો એટલી ગંદકી માં, અને ઘરાક આવે છે તો અમને પૂછે કે હોની ગંદકી, તો અમે એવું કહેવા માંગે કે આ કચરા પેટી છે સાહેબ એના લીધે ગંદકી આવે છે, તો પછી બિલકુલ માસી શું તકલીફ પડી રહી છે આપને? આ કચરા પેટી ની છે તકલીફ ભાઈ, અને અમે ઉંમર વાળા છીએ, અમને ડાયાબિટીસ છે, અમારે કોઈ કમાવા વાળું છે નહીં, હા અમે બીમાર પડીએ તો અમારું કોણ, હા એમાં સુધા તો ડાયાબિટીસ વાળા અમે બીમાર વાળા છે, આ બેન થાઇરોઇડ વાળા છે, એમને કોઈ કમાવા વાળો નથી, ઘર વાળો નથી, અમારે બી છોકરો નથી, અમે બંને બે જણ છે. બિલકુલ, તમામ લોકો આ જે વેપારીઓ છે હવે એક જ વાત કરી રહ્યા છે કે બાજુમાં આવેલી આ જે કચરા પેટી છે એ હટાવવામાં આવે, તેને લઈને જ આજે કહી શકાય કે પાલિકાના ચેરમેન અહીં આવ્યા હતા અને ચોક્કસથી કહ્યું છે કે જે રીતે હું મારા કેમેરામેનને બહાર બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ શાક માર્કેટ અહીંયા લાવવામાં આવી હતી, અહીં આવ્યા પછી પાર્કિંગની સમસ્યા છે, સાથે આપ જોઈ શકો છો આ ગંદકીની પણ સમસ્યા, ઠેક સુધી કિચડ અને દુર્ગંધ મારી રહી છે. આ છે વડોદરા મહાનગરપાલિકાનું સ્માર્ટ સિટી, આપ જોઈ શકો છો વેપારીઓ તો તૈયાર છે, સવાલ એક જ છે કે વેપારીઓ તૈયાર છે પરંતુ તેઓને દુર્ગંધ આ જગ્યાએ મારે છે, એટલે ગ્રાહકો છે એ આવતા નથી, આપ જોઈ શકો છો આ જે જગ્યા છે હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જગ્યા આપ જોઈ શકો છો કેવી રીતે લોકો ધંધો કરી શકે, એક અંશે તો વેપારીઓ પણ જે શાકભાજીના છે એ સાચા છે, કારણ કે આપ જોઈ શકો છો તમામ લોકો આ જગ્યા છે, હું ફરી વખત આ જગ્યા બતાવવાનો પ્રયત્ન કરીશ, મારા કેમેરામેન રાહુલને કહીશ કે આ જગ્યા છે કે જ્યાં વેપારીઓ શાકભાજીની લારી ઉભી કરી શકે, પરંતુ એની બાજુમાં જ આ દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જોઈ શકો છો કેટલી દુર્ગંધ મારી રહી છે, અહીંયાથી જ હજારો લોકોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે અને દુર્ગંધ મારી રહી છે, આ દ્રશ્યો આપ જોઈ શકો છો જે કચરા પેટી બનાવવામાં આવી છે, વિસ્તારનો કહી શકાય કે આ જોઈ શકો છો આ કચરા પેટીની દુર્ગંધ મારી રહી છે, આ વિસ્તાર ની આ ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી છે, કારણ કે તમામ જે ડોર ટુ ડોર નો જે કચરો છે એ કચરો અહીં ઠાલવવામાં આવે છે, બાજુમાં જ શાક માર્કેટ આવેલી છે કે જ્યાં 100 કરતા વધુ જે વેપારીઓ છે પોતાનો રોજગાર ચલાવી રહ્યા છે, પરંતુ સવાલ એક છે કે આ વરસાદને જે પગલે આ જે દુર્ગંધ મારે છે તેનાથી ગ્રાહકો નહીં આવતા, આજે પાલિકાના ચેરમેન ખુદ આજે આ જગ્યા પર આવ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે તમે આ જગ્યા પર જ ઉભા રહો, પરંતુ જે વેપારીઓ છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે અમે આ જગ્યા પર નહીં ઉભા રહે, કારણ કે અમારા અહીં ઉભું રહેવાથી અમારા જે ગ્રાહકો છે એ ગ્રાહકો અહીં નહીં આવતા, આ તમામ લોકો આજે પાલિકાના ચેરમેનને પણ ઘેરી લીધા છે, આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જે રીતે તમામ અધિકારીઓ સાથે પાલિકાના ચેરમેન રજૂઆત સાંભળી રહ્યા છે, તમામ જે શાકભાજીના વેપારીઓ છે કહી શકો આપ જોઈ શકો કે કચરાના ઢગલા છે, અહીં કોઈ પણ પ્રકારની સાફ સફાઈ નથી થતી તેવા
લોકો આક્ષેપો કરી રહ્યા છે. હવે ક્યાં સુધી આ જે વેપારીઓ છે આ જગ્યા પર ધંધો કરે તો કેવી રીતે કરે, સવાલ અનેક ગણા ઉભા થાય છે. કારણ કે આ જગ્યા પર નવીન શાકભાજી નું માર્કેટ બનાવવામાં આવ્યું છે અને માર્કેટ પર ગંદકી મારી રહે છે, તેથી જ આ વેપારીઓ બાર ચાર રસ્તા પર પોતાનો ધંધો રોજગાર કરી રહ્યા છે. જેવી બાર લારીઓ લગાવી ત્યાં જ પાલિકાના ચેરમેન પાલિકાના ચેરમેન પણ અહીંયા છે, આપ જોઈ શકો છો. બિલકુલ, જે તમામ જે વેપારીઓ છે પાછળ બતાવવાના પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો કે આ તમામ જે વેપારીઓ છે, આ વેપારીઓ અહીં હેરાન પરેશાન થઈ ચુક્યા છે. તમામ લોકો એક જ આક્ષેપ કરી રહ્યા છે કે આ જગ્યા પર સાફ સફાઈ ક્યારે કરાવશે. અહીં નવીન શાકભાજી માર્કેટ બનાવવામાં આવી છે, પરંતુ લોકો વિરોધ કરી રહ્યા છે. સૌથી પહેલા દ્રશ્યો સ્પાર્ક ટુડેની જે આપણે બતાવ્યા, અને પાલિકાના ચેરમેન ખુદ અહીં આવી પહોંચ્યા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો અહીં શાકભાજીના જે વેપારીઓ છે એ વિરોધ કરી રહ્યા છે. તેઓની સ્પષ્ટ માંગ છે કે બાજુની જે કચરા પેટી છે તે હટાવવામાં આવે, અને જે કચરા પેટી જો નહીં હટે તો અમે જે વેપારીઓ છે બધા જ રોડ પર ઉભા રહીને અમારું જે ગુજરાન છે એ કરીશું. આપ જોઈ શકો છો હવે પાલિકા એક્શન મોડ પર આવી ચૂકી છે, અને કહી શકાય કે હવે આ કામગીરી ત્વરિતપણે ચાલુ કરી દેવામાં આવી છે. તમામ અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા છે. સાથે આપ જોઈ શકો છો તમે એક દિવસ અહીં રોજ અમને ખબર પડે કેવું રહેવાય છે ગાડી, એક દિવસ હું અડધો દિવસ હોય અહીં ગાડી આવીને તો ખબર પડે દવાખાને પૈસા કે ઘર ચલાવીએ અમે. મોંઘવારીમાં નાના નાના છોકરા બીમાર પડે, ડેન્ગ્યુ થઈ જાય, ઘર ચલાવવાનું કેવું કરીએ અમે કે છે કે મગજ ભારી હો જાતા તો ધીરે ધીરે તબિયત બગડ ગઈ હૈ, સબ દેખ દેખ ઉલટી જૈસા હોતા હૈ, સમજ નહીં પડતા ક્યાં કરે એ લોકો ક્યાં. બિલકુલ, તમામ જે વેપારીઓ છે કહી શકાય કે આ તમામ વેપારીઓ હેરાન પરેશાન થઈ ચુક્યા છે. આજે ખુદ પાલિકાના ચેરમેન સાથે હવે દબાણ શાખાની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે. આ દ્રશ્યો આપણે ફરી એક વખત બતાવવાનો પ્રયત્ન કરીશ. એક્સક્લુઝિવ દ્રશ્યો જે સ્પાર્ક ટુડે ની ટીમ અહીંયા હતી, અને ત્યારના જે દ્રશ્યો છે અત્યારે દબાણ શાખાના અધિકારી પણ અહીંયા આવી પહોંચ્યા છે. સાથે હવે પાલિકાના ચેરમેન સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસથી આપ જોઈ શકો છો પાલિકાના ચેરમેન કહી શકાય સાહેબ શું કહેશો સાહેબ, અહીં માર્કેટ આવી પછી તેમ છતાં પણ વેપારીઓ બહુ શું સમસ્યા છે? બંને પાસા છે ચોક્કસ. કિશનવાડી ગધેડા માર્કેટથી ઠેકરનાથ
जे आ एक रस्तो हतो ए रस्ता मां बन्ने रोड बंद रहता हता। श्रमजीवी लोकोने पीएम स्वनिधि नी जे लोन छे पण अमे आपी, विभागे आपी, विभागना माध्यम थी आ कामगीरी पण थई। अने छेल्ला घना दिवस थी जे अहींया पेवर ब्लॉक नाखी, आरसीसी रोड बनावी, लाइटिंग करी, वरसादी चेनल नाखी, एमनी मागणी प्रमाणे एक प्लॉट उभो कर्यो छे ज्यां 300 जेटली लारी चोक्कस जे नीति नियम मुजब फाळवा पात्र छे एमने अहींया मूक्या पण छे। એમની વાત પણ એક સાચી છે કે જે અહીંયા લારી ભરાય છે, શરૂ થઈ ગઈ છે, સારી રીતે ચાલે છે, છતાં પણ કેટલાક લોકો હજુ બહારની સાઈડે બેસે છે। અમે અમારા અધિકારીને કડક સૂચના આપી છે, આજથી જ આ મિનિટથી આ શાક માર્કેટ કાર્યરત થાય અને જે બાજુનું જે ટ્રાન્સફર સ્ટેશન છે એમાં જે પ્રકારે એમને વાત મૂકી છે કે ગંદકી અને ગંધ આવે છે તો એનું પણ ઓર્ગેનિક સિસ્ટમથી એનો નિકાલ થાય, ઝડપથી 4 વાગ્યા પહેલા એનું ઉઠી જાય વસ્તુ અને ત્યાં દવા છંટાઈ જાય જેથી કરીને જે સાંજની ગંદકીનો જે દુર્ગંધ છે એ ઓછી થાય। સાથે એમની જે માગણી છે બહારના પાટિયા જે અંદર આવતા લોકોને એક રસ્તાના બદલે 4-5 રસ્તા એન્ટર થવાના મળે અને બહારની જે નાની મોટી કિચડ છે એ પણ હટી જાય। સાથે અમારા ડાયરેક્ટર દબાણ શાખાના પણ છે, એમને પણ વાત મૂકી છે। અહીંયા સિક્યુરિટી જ્યાં સુધી નિયમિતતા ના આવે ત્યાં સુધી મૂકવાની પણ એક વાત છે, અમારા કોર્પોરેટરોની પણ એક માંગ છે આ વિસ્તારની, તો એનો રસ્તો નીકળે સારી રીતે એવો વિષય છે। મેં એ જ વાત મૂકી કે અમારા જે ટીમ છે એના માધ્યમથી જરૂર જણાએ સિક્યુરિટી પણ મૂકીશું, સિક્યુરિટી મૂક્યા બાદ પછીથી નિયમિતતા થયા બાદ શાક માર્કેટે પણ આ વિષયને ઉપાડવો પડશે, કારણ કે બધી જગ્યા ઉપર એકલું સરકાર પહોંચતું નથી એટલે એ લોકોએ પણ સજાગતા સાથે આગળ આવવું પડશે। અત્યાર સુધી આ જે શાક માર્કેટ ભરાય છે ચોક્કસ વાત મૂકીશ, એ લોકોએ ક્યાંય પણ જે લાગતના રૂપિયા છે એક પણ રૂપિયો અત્યાર સુધી ભર્યો નથી, છતાં પણ આ એક માનવતાની દ્રષ્ટિએ આ તમામ લોકોને અહીંયા રોજી રોટી મળે એ હિસાબથી નવું શાક માર્કેટ ઉભું કરી ત્યાં નિયત પોલિસી નક્કી કરીશું। તમામ જે પાલિકાના ચેરમેન છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તમામ જે વેપારીઓ છે એ કહી શકાય કે આ જે લાગત છે એ ભરી નથી, તેમ છતાં પણ વેપારીઓની માનવતાની દ્રષ્ટિએ આ શાક માર્કેટ અહીંયા આપ્યું છે, કહી શકાય કે આપ જોઈ શકો છો હવે આ દબાણ શાખાની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે અને આ દબાણો જે છે પાલિકાની જે શાક માર્કેટમાં આવવાના જે રસ્તા છે તેઓ પણ હવે ખોલવામાં આવી રહ્યા છે। સૌ પ્રથમ સ્પાર્ક ટુડે ન્યૂઝે આપને દ્રશ્યો બતાવ્યા હતા, ત્યારબાદ હવે પાલિકાની ટીમ સહિત આપ જોઈ શકો છો આ રસ્તો કરી આપવામાં આવ્યો છે, સાથે જે બાજુનું જે ડમ્પિંગ સાઇટ છે તેને પણ ત્વરિતપણે નિકાલ થાય તેવી માંગ અને જે વેપારીઓની જે માંગ છે એ મૂકવામાં આવી છે। સાથે પાલિકાના જે ચેરમેન છે તેઓ સ્પષ્ટ કીધું છે કે આ જે માંગ છે એ વેપારીઓની એ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે। કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।